ગાઈસ, મારું નામ અમિત છે અને હું અમેરિકાથી જાગ્યા ત્યારથી ભાગ્યા તમારી ગુજરાતી ચેનલ પર તમારું પાછું સ્વાગત કરું છું. હું અહીંયા એક પહાડી એરિયા પર આવી ગયો છું અને મારી પાછળ એક તળાવ છે, એનું નામ છે હોન પોન્ડ અને તે વુબન કરીને ટાઉન છે. અહીંયા એનો સ્પેલિંગ થાય છે WOBURN. આપણે ગુજરાતીમાં કહીએ તો વોબુન એવું થતું હોય છે એનું પ્રોનાઉન્સિએશન, પણ અહીંયા એ લોકો વુબન કહેતા હોય છે. અહીંયા એક પાવર ગ્રીડ આવેલી છે મારી પાછળ, તમને દેખાતી હશે. થોડીક ઠંડી છે બહાર અને ઠંડી હોય ત્યારે એવું થાય કે જેકેટ પહેરી અને પ્લસ પહાડી પર ઉપર ચડેલો છું, પવન બવન હોય ઠંડી લાગે. તો અત્યારે 3 લેયર પહેરેલું છે મેં, 1, 2 અને 3, એટલે ઠંડી એટલી લાગતી નથી મને. અને પ્લસ થોડુંક ચડ્યા છે ઉપર પહાડી પર એટલે થોડીક ગરમી બી થઈ છે, એક્સરસાઇઝ થઈ છે. 10,000 સ્ટેપ્સ પૂરા કરવાનો ગોલ છે આજે મારો. તો મિત્રો, 2 દિવસથી અત્યારે લોંગ વીકેન્ડ છે પણ એટલી ઠંડી હતી બહાર અને વરસાદ હતો 2 દિવસ, એટલે બધા લોકો ઘરમાં ગોંધાઈ રહ્યા હતા. અને આજે થોડુંક વેધર સારું થયું છે, વરસાદે કીધું છે કે હવે હું આજે નથી પડવાનો. લાગતું નથી એવું થાય, પણ હમણાં પડશે એવું લાગે છે. પણ મને થયું કે ચલો બહાર જઈને થોડી ફ્રેશ એર લઈ લઈએ. તો મિત્રો, મને નથી ખબર કે અહીંયાથી બોસ્ટન પણ જોવા મળશે. આ ટેકરા પર હું પહેલી વખત આવેલો છું અને હું બોસ્ટનને જોઈને ખુશ થઈ ગયો છું અને તમને બતાવું છું બોસ્ટનનો નજારો. મારી પાછળ છે બોસ્ટન, તમને કદાચ નહીં દેખાતું હોય પણ હું ઝૂમ કરીને તમને બતાડું છું. બોસ્ટનની મિની સ્કાય લાઈન, મને ખબર જ નથી કે અહીંયાથી બોસ્ટન દેખાશે. આઈ એમ સો હેપી. મને કોઈએ કીધું છે કે અહીંયા ખીણ જેવું છે થોડુંક, આઈ ડોન્ટ નો કેવું છે, પણ હું જઉં છું જોવા માટે અને તમને પણ બતાડું. જોઈએ ખીણ કેવી છે અહીંયા. ઓ, તો આ રસ્તો છે થોડો કાચો રસ્તો છે, અહીંયા કોઈ છે નહીં, ચકલા ફરકે છે. આઈ ડોન્ટ નો મારે જવું જોઈએ કે નહીં, પણ લેટ્સ સી, જોખમ લઈને જઈએ. થોડુંક એડવેન્ચર કરવાની મજા આવે. વાવ, આના પર પગ મૂકું તો નીચે જ જઈએ સીધા, ખબર નહીં હાલતું હશે કે નહીં. તો મારી બંને બાજુ થોડુંક ખીણ ટાઈપનું છે, ખબર નહીં આટલે ઉપર આવીને આ બધું કોણ લખી જતું હશે. તો જે લોકો જાગ્યા ત્યારથી ભાગ્યામાં પહેલી વખત આવ્યા છે, આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે, તેઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને જે લોકો બહુ બધા વિડીયો જોઈને પાછા આવ્યા છે, તેઓને ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ આટલો બધો પ્રેમ આપવા માટે. તો ગાઈસ, મારી પાછળ અહીંયા આગળ ગોલ્ફ કોર્સ છે, ત્યાં અંદર જવાનું અલાઉડ નથી, પણ હું ખાલી થોડોક અંદર જઈને જોઉં છું. જો કોઈ રમતું હશે તો પાછો બહાર આવી જઈશ, ખાલી મારે જોવું છે ગોલ્ફ કોર્સ કેવો છે અહીંયા આગળ. તો મિત્રો, એક વિચિત્ર અનુભવ થયો. અહીંયા આગળ ઘણા બધા લોકો ચાલવા નીકળેલા છે, મારી પાછળ તમે જોઈ શકો છો ટ્રેલ છે. તો હવે અહીંયા માસ્ક પહેરવું ફરજિયાત નથી જો તમે 2 વેક્સિન લીધી હોય તો. તો હું અહીંયા માસ્ક પહેરીને ચાલી રહ્યો હતો, પણ જે રીતે બધા જ લોકો મોટાભાગના માસ્ક પહેર્યા વગર ચાલે છે અહીંયા, અને મને એ રીતે જોતા હતા કે ભાઈ એલિયન થઈને આવી ગયેલો હોય, કે ભાઈ તે હજી 2 ડોઝ કેમ નથી લીધા. એટલે મેં બી માસ્ક કાઢી નાખ્યું અહીંયા આગળ. Thank you.
નાનકડા સિંહનું પૂતળું છે, તો જો દેખાય મળી જાય તો બતાવી દઉં તમને લોકોને. દેખાય છે પાછળ મારી મારા માથાની ઉપર સિંહનું સ્ટેચ્યુ છે એક, નજીકથી તમને બતાડું છું કેવું દેખાય છે. You'll see the difference now. If we change it, you'll know how. Nothing ever stays the same. Once you let it change. Hey, let it think it up. Let it think. Hey, let it think it up. Let it think. Hey, let it think it up. Let it think. You'll see the difference now. If you change it, you'll know how. Nothing ever stays the same. Won't you let it change? Hey, let it think it up. Let it think. Hey, let it think it up. Let it think. Hey, let it think it up. Let it think. Hey, let it think it up. Let it think. It's like a family tree, part of you and part of me. And if we should separate, go your own way, I won't wait. Hey, let it think it up. Let it think. Hey, let it think it up. Let it think. Hey, let it think it up. Let it think. ગાઈસ બસ આટલું જ હતું આજના વિડીયોમાં. આઈ હોપ કે તમને મજા આવી હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા. બાય બાય. Thank you.